નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી ઓગણસાહ હજાર ચારસો ત્રીસ હેક્ટર જમીનમાં ખેતીના પાકને કરોડોનું મોટું નુકસાન પ્રાથમિક અંદાજ મુજબ નાંદોદ તાલુકાના કરજણ કાંઠા વિસ્તારમાં આવતા કુલ બાર ગામમાં ખેતીને નુકસાન થયું છે તેમજ જિલ્લાના પાંચ તાલુકાના પાંચસો સુડતાલીસ જેટલા ગામો અસરગ્રસ્ત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ ખેતીવાડી વિભાગ તરફથી પ્રાપ્ત થયો છે અને તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગની બાવીસ ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનો રિપોર્ટ આવ્યા બાદ વિગતવાર સર્વે માટે ટીમો ગામે ગામ ફરીને વિગતવાર સર્વે કરશે આ તમામ ગામોમાં જઈને સર્વે પૂર્ણ કરવા માટે ખેતીવાડી વિભાગ કમર કસી રહ્યું છે નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા કુલ ચોસઠ ગામોમાં બાગાયત પાકના પાંચ હજાર ચૌદ હેક્ટર વિસ્તારનો ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો છે તેમજ અન્ય વિસ્તારો મરી જિલ્લામાં કુલ ઓગણસાઠ હજાર ચારસો ત્રીસ હેક્ટર વિસ્તારમાં આવેલ ખેતીને અસર થઈ હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે આ અંગે વધુ વિગતો આપતા નર્મદા જિલ્લાના નાયબ બાગાયત નિયામક એન પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં ગત તારીખ દસ અને અગિયારમી જુલાઈએ ભારે વરસાદ થયો હતો ઉપરવાસમાં થયેલા વધુ વરસાદના કારણે કરજણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેથી કાંઠા વિસ્તારોમાં આવેલા નાંદોદ તાલુકાના ગામોમાં બાગાયતી પાકોવાળા ખેતરોમાં પાણીનો પ્રવાહ આવતા ખેતીને નુકસાન થયું હતું જેનો હાલમાં બાગાયત વિભાગની ટીમો દ્વારા પ્રાથમિક સર્વે ચાલી રહ્યો છે સર્વે બાદ નુકસાની અંગે જે કંઈ પ્રાથમિક અંદાજ આવે તે મુજબ સરકારની જોગવાઈઓ અનુસાર વિગતે સર્વે કરવામાં આવશે ખાસ કરીને નદી કાંઠાના બાર ગામોમાં કેરની ખેતીને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કેટલાક વિસ્તારોમાં શાકભાજીના પાકોને પણ અંશે જ નુકસાન થયું છે જેને નુકસાનનો પ્રાથમિક સર્વે આગામી બે દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારેથી અતિભારે વરસાદથી કરજણ નદીમાં આવેલા પૂરના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં ખેતી પાકોને નુકસાન થયું હતું જેનો હાલમાં પ્રાથમિક સર્વે કરવામાં આવી રહ્યો છે જિલ્લામાં અંદાજે એકવીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારોમાં ખેતી પાકોને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે જ્યારે ઓગણસાઠ હજાર હેક્ટરનું વાવેતર ભારે વરસાદથી પ્રભાવિત થયું હોવાનો એક અંદાજ સામે આવ્યો છે જેના માટે સર્વે કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે જિલ્લામાં ખેતી પાકોને કેટલું નુકસાન થયું છે તે અંગે વિગતવાર સર્વે બાદ સંપૂર્ણ વિગતો જાણી શકાશે દીપક જગતાપ જેડેશ ટીવી રાજપીપળા રોજ ભારે વરસાદ પડેલો હતો જે સરેરાશ પાંચસો છોતેર મીમી જેવો વરસાદ બે દિવસમાં જ પડેલ તેના કારણે કરજણ નદીમાં વધુ પાણી છોડવાના જે સંજોગો ઊભા થયા એના કારણે આવેલ પૂર તથા ખાડી વિસ્તારોમાં અને બધાના કારણે ખેતી પાકો તથા બાગાયતી પાકોને નુકસાન થયેલ છે હાલમાં ખેતીવાડી ખાતા દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરીઓ કરવામાં આવેલ છે જેમાં કુલ એંસી હજાર જેટલા એંસી હજાર હેક્ટર જેટલા ખેતી પાકના વિસ્તારમાં વિસ્તાર તથા બાગાયતી પાકોના એકવીસ હજાર હેક્ટર જેવા અંદાજિત વિસ્તારમાંથી